બોલો કે ચમચી ખાઈ જવાની અલગ અલગ ફ્લેવર માં આવશે બરાબર આમાં ફ્લેવર આવે આમાં ફ્લેવર આ પિંક છે એટલે સ્ટ્રોબેરી હોવું જોઈએ મારા ખ્યાલ સુરત માં કઈ જગ્યાએ નથી આઈટમ સુરત ની અંદર ક્યાંય નહીં સુરત ની અંદર ક્યાંય નહીં એ આઈટમ તમને ખવડાવવાના છું કઈ આઈટમ એવી છે લેડીઝ લોકોને પાણીપુરીનો બહુ શોખ પાણીપુરી બરાબર આપણે ગોલગપ્પે આઈસ ગોલગપ્પે આઈસ ગોલા સ્પેશિયલ સ્પેશિયલ જે તમારી પોતાને બનાવેલું છે એક અલગ સુરત માં ક્યાંય નથી આ ઓરાસામાં પહેલી વાર આપણે તો એ તો ટ્રાય કરવાનું પ્યોર સાકરની સાચણી બનાવી અને જોવો જોરદાર એકદમ બધા અલગ અલગ કલરના નેચરલ કલર બનાવેલા છે આ ખાવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને એકવાર ટેસ્ટ કરે ને એ અહીંયાના ચાહક બની જાય છે અને પ્યોર મધની વેરાયટી તો તમને એક બતાવી દઉં કે પ્યોર મધમાંથી બનાવે તો આ પ્યોર મધ છે બંને બાટલા આઈસ ગોલાના ઓનર દિવ્યાસભાઈને તો દિવ્યાસભાઈ અહીંયા લોકો કરતાં અલગ કોન્સેપ્ટ છે એવું તમે વાત કરી મને પહેલાં તો એવો કયો કોન્સેપ્ટ અલગ છે કે લોકો કરતાં તમને અલગ દર્શાવે તો આવી કઈ આઈટમ છે આપણી ચાસણી છે ને આ ચાસણી બધે ખાંડમાં ને એમાં બનાવે બરાબર સાકરમાં બનાવીએ સાકરમાં હા સાકરમાં પ્યોર પ્યોર સાકર હા બરાબર એટલે આમાં ગળું નહીં પકડાય તમારું ક્યારે પણ કેમિકલ કે એસેન્સ કે એવું કંઈ નહીં અને બીજી વસ્તુ કઈ છે આપણે બીજી આ આપણે આ રબડી છે એ ઘરે બનાવીએ માવાની દૂધની બનાવેલી ઘરે પોતે તમે પ્રિપેર કરો પોતે અને બીજું તમે મધમાં બનાવો છો તે ઓરિજિનલ મધ રાખો કે ઓરિજિનલ મધ બરાબર ઓરિજિનલ કંપનીનું કે બ્રાન્ડેડ કંપની બરાબર ઓકે જોવો તમે પ્યોર મધ છે ખાતરી કરી લેવાની છૂટ બરાબર ને 100% અને કેટલી આઈટમ બનાવો ગોલાની અંદર ગોલાની અંદર આપણો મેનુમાં 35 આઈટમો છે 35 હા 35 ઓકે 50 થી લઈને 250 સુધીની આઈટમ બરાબર તો આમાંથી આપણે આજે તમે મને કઈ ટ્રાય કરાવશો મારો સ્પેશિયલ તમને મધમાં મધની અંદર સ્પેશિયલ મધમાં વિડીયોની અંદર બન્યા રહેજો મધમાંથી ગોલો બનાવવાનો છે અને એનો ટેસ્ટ કરવાનો છે જોરદાર એકદમ મજા આવે એવી વસ્તુ છે અને આપણે જે પેલી અલગ આઈટમ છે કે ગોલો ખાવ અને સમચી ખાઈ જાવ એ ગોલા ખાધા પછી સમચી છે ત્યાં ખાઈ જવાની બરાબર ઓલી ચા પીને કપ ખાવ એ રીતે ગોલો ખાઈ સમચી ખાઈ જવાની અલગ અલગ ફ્લેવરમાં આવશે બરાબર આમાં ફ્લેવર આવે આમાં ફ્લેવર આ પિંક છે એટલે સ્ટ્રોબેરી હોવું જોઈએ મારા ખ્યાલથી આ બ્લુબેરી બ્લુબેરી બરાબર જેવો ગોલો લે એવી જ આપવાની હા રાજભોગ રાજભોગ વાહ તો વિડીયોની શરૂઆત કરી દઈએ આપણે ફટાફટ બરાબર આઈટમ તમને કીધી બરાબર હવે બીજી વરાસામાંની પણ સુરતમાં ક્યાંય જગ્યાએ નથી આઈટમ સુરતની અંદર ક્યાંય નહીં સુરતની અંદર ક્યાંય નહીં એ આઈટમ તમને ખવડાવવાનો છું કઈ આઈટમ એવી છે લેડીઝ લોકોને પાણીપુરીનો બહુ શોખ પાણીપુરી બરાબર આપણે ગોલગપ્પે આઈસ ગોલગપ્પે આઈસ ગોલા સ્પેશિયલ સ્પેશિયલ જે તમારી પોતાને બનાવેલું છે એક અલગ સુરતમાં એ ક્યાંય નથી આવ્યું ઓરાસામાં પહેલી વાર આપણે એ તો ટ્રાય કરવાનું બને જ છે બીજા ગોલા તો આપણે ઘણા બધા ખાધા જ હોય અલગ અલગ પ્રકારના પણ પાણીપુરી વાળો સ્પેશિયલ ગોલો આપણે ખાવાનો છે તો આવો બનાવી એની રેસીપી પણ અમને બતાવી જો ચોક્કસ બનો તો આપણે કયો પહેલા બનશે મધમાં સ્પેશિયલ આપણે બનાવીએ આપણો શ્રી ઓકે બનાવો સારું આ મશીન કેટલા લોકો ખાઈએ કે આ ક્વોન્ટિટીની અંદર 2 થી 3 જણા એક ગોલાની અંદર અને આની પ્રાઇસ કેટલી છે આની પ્રાઇસ મધમાં 250 રૂપિયા છે મધની અંદર હા મધની અંદર અને આપણે મધમાં આપણે યોગી ચોક વિસ્તારમાં બધી પહેલાં જ હોય મધમાં બનાવવા મધની અંદર કોઈ નથી બનાવતું નહીં તો આ બધી અલગ અલગ પ્રકારની સાકરમાંથી બનેલી સાચણી બધી અલગ અલગ એડ કરે છે આ ભાઈ ખાટાન તીખાન મીઠાને એવું બધું અલગ અલગ પ્રકારનું લઈને આવી ગયા છે આ ગોળો ખાધા પછી તો મજા આવી જાય એવી લાગે આપણો સ્પેશિયલ ફ્લેવર એટલા બધા એકની અંદર એડ થાય હા તો
તો સ્પેશિયલ કહેવાય ને એને. ઉપરથી આઈસ્ક્રીમ ના, આપણી ઘરે બનાવેલી રબડી. વાહ, એકદમ ફૂલ ઘાટી હો. મલાઈથી નવરાવી દીધો ગોલાને. હવે ઉપરથી આ કાજુ બદામનો વરસાદ થાય હોય સૂકા મેવાનો, અને જોરદાર વરસાદ થાય છે, 250 રૂપિયા વસૂલ થવાના છે એવું લાગે દિવ્યેશભાઈ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. આ ઉપરથી આપણું મધ હતું ને, હા, પ્યોર હની. વાહ ભાઈ વાહ, ચમચી આવી ગઈ ને પેલી, આપણે ખાવાની ચમચી, ખાવાની ચમચી ગોલા સાથે ખાઈ જવાની, ગોલા સાથે ચમચી ખાઈ જવાની. વાહ ભાઈ વાહ, અલગ અલગ ફ્લેવર માં આવશે, ત્રણ ફ્લેવર ની મૂકી અને ત્રણ ફ્લેવર ની. વાહ ભાઈ વાહ, આ ચમચી ગોલા સાથે ગોલો ખાઈ જાય, એટલે ચમચી ખાઈ જવાની, ગોલો પતી જાય ત્યારે ખાઈને ટ્રાય કરી મજા આવે કે નહીં. ઓકે, તો ભાઈ શ્રી હરિ આઈસ ગોલાના કસ્ટમર છે સાહેબ, શું નામ આપનું? નરેશ કાનાણી. કેવા લાગે ગોલા અહીંયાના? સાહેબ હું તો સુરતમાં ઘણી જગ્યાએ આપણે ગોલાને ટેસ્ટ કર્યા, પણ શ્રીહરિના ગોલા જો આપણને કઈ મજા જ ન આવી. કેટલા ટાઈમથી આવો છો? લગભગ 2-3 વર્ષથી રેગ્યુલર હું આવું છું. અહીંયા તો શરૂઆતમાં તો અમને ખબર નહોતી, પણ અહીંયા રખડતા રખડતા આ બાજુ ફરતા ફરતા આવ્યા, પછી અમને વાત કરી કોઈએ કે ભાઈ શ્રીહરિના ગોલા એકવાર ખાવા જાજો, એટલે અમે અહીં શ્રીહરિમાં ટ્રાય કરવા આવ્યા. પણ અહીંના ગોલા ખાધા પછી જો ગળામાં એકદમ ફ્રેશ એમ એમ રહે છે જેવું હોય એવું જ, બરાબર, અને આપણને આમ નેચરલ ફીલ થાય છે કે ભાઈ ગોલો તો શ્રીહરિમાં જ મજા આવે. એટલા બધા જોરદાર રિવ્યૂ આપ્યા બદલ થેન્ક યુ. ના ના, એ તો જે છે એ તો આપવું જ પડે. ઓકે મિત્રો, આપણો મસ્ત મજાનો ડ્રાયફ્રૂટવાળો શ્રીહરિનો સ્પેશિયલ ગોલો બની ગયો છે. તમે જોવો એની અંદર કાજુ બદામ અને સૂકા મેવાનો એકદમ ભરપૂર વરસાદ કરી, અને ગોલો ખાઓ અને ચમચી ખાઈ જાઓ. આપણે ટ્રાય કરી લઈએ ફટાફટ, કેમ કે પીગળી જાય, આમાં બહુ ટાઈમ નથી લેવાનો આપણે. હા, ડ્રાયફ્રૂટવાળો જોરદાર મધની ઉપરથી એડ કરે અને પ્યોર મધમાં બનાવે છે. એકદમ ખાય ને અંદરથી આમ નેચરલ ફીલ થાય છે, એકદમ ખરેખર નેચરલ છે, અને સાકરમાંથી જ બન્યું હોય એવું લાગે છે. અહીંયાની મેઇન હાઈલાઇટ કહું ને તો ચમચી ખાઈ જવાની છે ગોલો ખાઈને. પહેલાં તમને ટ્રાય કરીને બતાવું, કેમ કે આ પૂરો કરીશ ને વિડીયો એટલે પીગળી જાય, એટલા માટે પહેલાં ટ્રાય કરી લો. એકદમ નવો કોન્સેપ્ટ છે સુરતની અંદર આઈસ ગોલાની અંદર. આ ટ્રાય કરવા માટે તમારે યોગી ચોકની અંદર સિટી સેન્ટરની બાજુમાં શ્રીહરિ આઈસ ગોલામાં આવવું પડશે. મોબાઈલ નંબર તમને મળી જશે ડિસ્ક્રિપ્શનની અંદર, અને ડિસ્પ્લે પણ થાય છે, તો નંબર જોઈ લેજો. વાહ ભાઈ વાહ, બનાવવો જોઈએ. બની ગયો ને? બની ગયો કમ્પ્લીટ. આપણે સુરતમાં પહેલી વાર, સુરતની અંદર ફર્સ્ટ ટાઈમ ગોલગપ્પે આઈસ. મિત્રો, આ છે શ્રીહરિ આઈસ ગોલાની સ્પેશિયલ આઈટમ ગોલગપ્પે આઈસ ડીશ. જો તમે એકદમ જોરદાર ડ્રાયફ્રૂટવાળી, અને જોવામાં તો એકદમ લુક આવે એવો ને કે આમ બધું ખાઈ જાય એવું મન થાય,
અને સ્પેશિયલ અહીંયાની આઈટમ તમને કહું ને તો મધમાંથી બધું બને. આ મધમાંથી આપણી જે આગળની ડીશ બનાવી હતી એ બનાવે અને સાકરની સાચણીમાંથી બનાવે. જુઓ તમે આ ખાવાની મજા આવે, એકદમ ડ્રાય ફ્રૂટવાળો માલો, પાકો માલ. જોરદાર આઈટમ છે સાહેબ. આવી ખાવી હોય ને તો તમે યોગી ચોક બ્રાન્ચની અંદર, શ્રી હરી આઈસ ગોલાની અંદર પહોંચી જજો. મેન હાઈલાઇટ કહું ને તો આ ગોલગપ્પે આઈસ ક્યાંય તમને બીજે નહીં મળે, અને પ્લસ પોઈન્ટ આ છે. આગળની પ્લેટમાં આપણે જે ખાધી ને સમચી ખાઈ જવાની, આ મને બહુ ભાવી છે, એટલે આ પણ ફટાફટ ખાઈ જઈશ અને વિડીયોને અહીંયા વિરામ આપું. મળીએ ફરી નવા વિડીયોમાં નવા લોકેશન સાથે. થેન્ક યુ.